મેં મારા પહેલા પતિના મોતનો બદલો લેવાનું નક્કી કરી લીધું હતું અને હત્યારા સાથે મિત્રતા કરી, પછી તેની સાથે લગ્ન કર્યા અને પછી આખરે બદલો લઈ લીધો. પાકિસ્તાનના કબાયલી વિસ્તારના બાજોર જિલ્લામાં રહેતા આ મહિલાની પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા બાદ ચકદરા જેલમાં મોકલી દીધા છે. આરોપી મહિલાનું કહેવું છે કે તે પોતાના પતિની મોતનો બદલો લેવા માટે 3 વર્ષથી કોશિશ કરી રહ્યા હતા અને તેના માટે તેમણે પૂરી યોજના બનાવી હતી. બાજોર જિલ્લાના ઇનાયત કિલ્લામાં લુઈસિમ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વિલાયત ખાને બીબીસીને જણાવ્યું કે આ એક મુશ્કેલ કેસ હતો જેના માટે તેમણે પ્રયત્ન કર્યો અને સફળતા પ્રાપ્ત કરી. આરોપીના પહેલા પતિનું 3 વર્ષ પહેલાં મૃત્યુ થઈ ગયું હતું, પરંતુ તે સ્પષ્ટ નથી કે તેમની હત્યા કરવામાં આવી હતી કે તેમનું કુદરતી મોત થયું હતું. આરોપીએ વ્યક્તિગત રીતે તપાસ કરી અને તેમનું કહેવું છે કે તેમના પતિને તેમના મિત્ર ગુલિસ્તાને ઝેરનું ઇન્જેક્શન લગાવી મારી નાખ્યા હતા. પોલીસ મથકમાં તેમની મોત કે હત્યાનો કોઈ કેસ નોંધાયો નથી. પોલીસનું કહેવું છે કે 3 વર્ષ પહેલાં આ વિસ્તારમાં કોઈ પોલીસ મથક નહોતું અને ન કોઈ એવો દસ્તાવેજ મળ્યો છે કે જેનાથી એ ખબર પડે કે શાહ જમીનની હત્યા કરવામાં આવી હતી. પોલીસ અનુસાર 2 દિવસ પહેલાં તેમને માહિતી મળી હતી કે ગુલિસ્તાન નામના શખ્સની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. પોલીસ ઇન્સ્પેક્ટર વિલાયત ખાનનું કહેવું છે કે આ માહિતી બાદ તેમણે પાસેની એક ચેકપોસ્ટ પર પોલીસ અને પોતાના સૂત્રોને કહી દીધું હતું કે તે જગ્યા પરથી કોઈ પણ વ્યક્તિ બહાર ન નીકળવી જોઈએ અને તેઓ તેમની ટીમ સાથે પહોંચી રહ્યા છે. વિલાયત ખાને બીબીસીને જણાવ્યું, જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો પથારી પર લોહીથી લથપથ લાશ પડી હતી. એક ગોળી માથામાં વાગી હતી અને એક ગોળી શરીરના જમણા ભાગમાં વાગી હતી. આરોપી મૃતક સાથે બેઠા હતા. ઘરની બહાર અને અંદર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. અમે લોકોને એક બાજુ ખસેડીને તપાસ શરૂ કરી અને સ્થળ પરથી પુરાવા મેળવ્યા. પોલીસ રિપોર્ટ અનુસાર આરોપીએ જણાવ્યું કે તેમના પહેલા પતિ અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતના રહેવાવાળા અફઘાન શરણાર્થી હતા. મહિલાના અનુસાર તેમના પતિ પેશાવરમાં કામ કરતા હતા અને તેમનું જીવન ખૂબ હસી ખુશી સાથે વીતી રહ્યું હતું. પોલીસનું કહેવું છે કે તેમની એક પુત્રી પણ હતી. પોલીસના અનુસાર આરોપીએ પોતાના નિવેદનમાં કહ્યું છે, મારા પતિની ગુલિસ્તાન નામના એક શખ્સ સાથે મિત્રતા હતી. મારા પતિ પેશાવરથી જે પણ કમાતા હતા તે બધું રાખવા માટે ગુલિસ્તાનને મોકલી આપતા હતા કે જ્યારે જરૂર પડશે તો તેના પાસેથી પૈસા પાછા લઈશું. ગુલિસ્તાન સાથે તેમની ગાઢ મિત્રતા હતી. આરોપીના પતિ થોડા સમય બાદ પરત આવ્યા અને ગુલિસ્તાનને કહ્યું કે મારી તબિયત સારી નથી, મને મારા નાણાં પાછા જોઈએ છે. પરંતુ ગુલિસ્તાને નાણાં ન આપ્યા અને કહ્યું કે અત્યારે નાણાં નથી. વિલાયત ખાનના અનુસાર આરોપીએ પોતાના નિવેદનમાં કહ્યું કે ગુલિસ્તાને મારા પતિના નાણાં આપવાને બદલે એમ કહ્યું કે જો તમે બીમાર છો તો હું તમારા માટે ઇનાયત કલી બજારથી દવા લઈ આવું છું. ગુલિસ્તાન 2 ઇન્જેક્શન અને થોડી ગોળીઓ લઈ આવ્યા. 1 ઇન્જેક્શન ગુલિસ્તાન ખાને નદી કિનારે શાહ જમીનને લગાવી દીધું અને કહ્યું કે બીજું ઇન્જેક્શન તમે પછી ઘરે લગાવી લેજો અને આ ગોળીઓ પણ ખાઈ લેજો, તમે તેનાથી સ્વસ્થ થઈ જશો. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે ઇન્જેક્શન લીધા બાદ મારા પતિની હાલત વધારે બગડી ગઈ અને તેઓ જમીન પર ઢળી પડ્યા. ત્યાં હાજર લોકો મારા પતિને હોસ્પિટલ લઈ ગયા અને પછી મૃત અવસ્થામાં મારા પતિને ઘરે લઈ આવ્યા. આરોપીએ પોલીસને જણાવ્યું કે આના વિશે તપાસ કરી તો લોકોએ કહ્યું કે ગુલિસ્તાને તેમના પતિને એક ઇન્જેક્શન આપ્યું હતું જે બાદ તેમના પતિની હાલત બગડી ગઈ હતી. તેમને એવું લાગ્યું કે ગુલિસ્તાન ખાને તેમના પતિની હત્યા કરી છે અને તે સમયે તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ પોતાના પતિનો બદલો જરૂર લેશે. પોલીસના અનુસાર આરોપીએ જણાવ્યું છે કે 5-6 મહિના સુધી તેઓ પોતાના પતિના મોતનો બદલો લેવાનો પ્રયત્ન કરતા રહ્યા, પરંતુ તેમને તક ન મળી, જેના બાદ તેમણે ફરીથી યોજના બનાવી કે કેવી રીતે ગુલિસ્તાનની નજીક પહોંચે અને પછી બદલો લે. પોલીસે કહ્યું કે આરોપીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેમણે પછી ગુલિસ્તાન સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને તેમને સંદેશા મોકલાવ્યા. જો કે ગુલિસ્તાન પહેલેથી જ પરિણીત હતા અને તેમને એક પુત્ર પણ છે, પરંતુ તેમના જણાવ્યા અનુસાર તેમણે ગુલિસ્તાન ખાનને લાલચ આપી મનાવી લીધા હતા. આરોપી મહિલાએ પોલીસને જણાવ્યું કે તેમણે ગુલિસ્તાનને કહ્યું કે મારી પાસે નાણાં છે, તમે એક ગાડી ખરીદો અને તેમાં ફરો, તમે તમારા વતન પર મજૂરી કરશો અને આપણે સુખી જીવન ગુજારીશું. મહિલાએ પોલીસને જણાવ્યું કે પાછલા વર્ષે મોટી ઈદથી પહેલાં તેમણે લગ્ન કરી લીધા હતા અને 6 મહિના સુધી તેઓ બીજાના ઘરે રહ્યા, ક્યારેક ગુલિસ્તાનની બહેનના ઘરમાં રહ્યા. તેના બાદ મહિલાએ ગુલિસ્તાનને કહ્યું કે ભાડા પર પોતાનું મકાન લઈ લઈએ કે
ત્યાર સુધી બીજાના ત્યાં જીવન પસાર કરીશું. પોલીસે મહિલાના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે ઇનાયત કલીમાં 3,000 રૂપિયા પ્રતિ મહિનાના હિસાબે એક મકાન ભાડે લીધું હતું. તેના બાદ આરોપી મહિલાએ ગુલિસ્તાનને કહ્યું, આપણે અહીંયા એકલા રહીએ છીએ, કોઈ ચોર ન આવી જાય એટલે આપણી સુરક્ષા માટે ઘરમાં એક પિસ્તોલ જરૂર હોવી જોઈએ. ગુલિસ્તાન 13,500માં એક પિસ્તોલ ખરીદી લાવ્યા. પોલીસના અનુસાર મહિલાએ આગળ કહ્યું, મારા પતિના મૃત્યુને 3 વર્ષ થઈ ચૂક્યા છે અને 2 વર્ષ સુધી હું એ પ્રયાસમાં હતી કે ક્યારે અને કેવી રીતે બદલો લેવામાં આવે. જ્યારે ઘરમાં પિસ્તોલ આવી ગઈ હતી તો તેનો ઉપયોગ કરવાની તક શોધી રહી હતી. ઘટનાના દિવસનો ઉલ્લેખ કરતા આરોપી મહિલા કહે છે, હું રાત્રે જાગતી રહી અને રાત્રે લગભગ 1 વાગ્યે બીજા રૂમમાં ગઈ અને પિસ્તોલમાં ગોળીઓ ભરીને ગુલિસ્તાનના રૂમમાં ગઈ. ગુલિસ્તાન સૂઈ રહ્યો હતો. મેં તેના પર ગોળી ચલાવી પરંતુ ફાયર ન થઈ રહ્યું હતું, પિસ્તોલે કામ ન કર્યું. પોલીસના અનુસાર તેઓ પાછા બીજા રૂમમાં ગયા અને પિસ્તોલ ચેક કરી. તેના બાદ ફરીથી ગુલિસ્તાનના રૂમમાં ગયા અને પહેલીવાર ફાયરિંગ ગુલિસ્તાનના માથા પર અને પછી બીજું ફાયરિંગ તેમના શરીરની જમણી બાજુએ કર્યું. ગોળી માર્યા બાદ તેઓ સૂરજ ઉગ્યો ત્યાં સુધી ત્યાં જ બેસી રહ્યા. સૂરજ ઉગતા તેમણે બહાર લોકોને જણાવ્યું કે કોઈએ તેમના પતિની હત્યા કરી દીધી છે. તેના બાદ લોકો ભેગા થઈ ગયા અને પછી પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ. પોલીસ અધિકારી વિલાયત ખાને જણાવ્યું કે પહેલા તેઓ એ જ કહેતા રહ્યા કે તેમણે હત્યા નથી કરી, પરંતુ જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો તેમણે સ્વીકાર કરી લીધો અને બધું જ કહી દીધું અને પિસ્તોલ વિશે પણ જણાવ્યું જે સંદૂકમાં પડી હતી. પોલીસે તે પિસ્તોલ મૃતક ગુલિસ્તાનના પુત્રની હાજરીમાં કબજે કરી છે. સ્થાનિક લોકોનું કહેવું હતું કે ગુલિસ્તાન એક સારા સ્વભાવના વ્યક્તિ હતા. તે સ્થાનિક સ્તર પર પોતાનું કામ કરતા હતા. પોલીસે જણાવ્યું કે આરોપી મહિલાને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને જેલમાં મોકલી દેવાયા છે.